વીટીવીએ પ્રસારીત કરેલા સમાચાર પર મહોર લાગી છે જગપ્રસિદ્ધ અમદાવાદની રથયાત્રા આ વખતે નીકળશે વિભાગે અમદાવાદમાં રથયાત્રા મંજૂરી આપી છે સીમિત લોકો સાથે રથયાત્રા યોજવા મંજૂરી અપાઈ છે સરસપુરમાં મામેરામાં મર્યાદિત ભાવિકોને હાજર રહેવા માટે મંજૂરી અપાશે રથયાત્રાના રૂટ ઉપર લોકોને એકઠા નહીં થવા દેવાય તો અમદાવાદ પોલીસને રથયાત્રા માટે તૈયાર રહેવા સૂચના આપી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે રથયાત્રા નીકળશે તે હવે પાક્કું છે પરંતુ મહત્વની વાત એ પણ છે કે લોકો ભેગા નહીં થઈ શકે અમારા સંવાદદાતા હિતેન્દ્રો પાસેથી હિતેન્દ્ર જે પ્રમાણે બીટીવી અહેવાલ પ્રસારિત કર્યો હતો કે આ વખતે અમદાવાદની રથયાત્રા નીકળશે અને તેના પર મંજૂરીની મહોર લાગી ગઈ છે રથયાત્રા નીકળશે પરંતુ તેમાં પણ જે પ્રમાણે જે સીમિત લોકો જ રહેશે એવી પણ વાત સામે આવી છે શું હતું માહિતી મિથુન ભગવાન જગન્નાથની રથયાત્રા એની પરંપરા પ્રમાણે એના પરંપરાગત રૂટ પ્રમાણે નીકળવાની છે એ માટે ખાસ સૂચના પણ રાજ્યના ગૃહ વિભાગે આપ્યો હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે ભગવાન જગન્નાથજી જે રથયાત્રા નિજમંદીથી સવારે સાત વાગે જે મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેમના દ્વારા પ્રસ્થાન કરવામાં આવતું હોય છે એ એની પ્રથમ આરતી થવાની છે તમામ પોતાનો જે રૂટ આખો જે કોટ વિસ્તારથી લઈને સરસપુર સુધીનો તમામ રૂટ ઉપર એ રથયાત્રા પરંપરા પ્રમાણે નીકળશે વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા જે મુખ્ય કચેરી છે જે મેયર દ્વારા સ્વાગત કરવામાં આવતું છે એ સ્વાગતની પરંપરા પણ જાળવવામાં આવશે એ જ प्रकारे સરસપુરની અંદર જ્યાં મામેરું ભરવામાં આવતું હોય છે ભગવાન જગન્નાથનું એ જ મામેરાની જે પ્રથા છે એ પણ જાળવી રાખવાની પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે પરંતુ સરસપુરની અંદર ખાસ રસોડું પણ ભક્તો માટે રાખવામાં આવનાર છે એ રસોડું આ વખતે બંધ રાખવાનો પણ નિર્ણય કરી દેવામાં છે આ તમામ પ્રકારની તૈયારી કરવાની પણ રાજ્યની પોલીસ તો પણ અમદાવાદ પોલીસને ખાસ સૂચના પણ આપી દેવામાં આવી છે પોલીસ દ્વારા પણ એના રૂટ ઉપર પણ કાયદોન વ્યવસ્થા જળવાય રહે એના માટે પણ ખાસ સમીક્ષા પણ કરી દેવામાં આવી છે એટલે કે પરંપરા પ્રમાણે જે ભગવાન જગન્નાથ રથયાત્રા જે છે એ નિજ મંદિર જમાલપુર થી નીકળશે જે સીધી સરસપુર જશે એટલે કે નિજ મંદિર પરત ફરે પરંતુ વાત એટલી છે કે મર્યાદિત સંખ્યામાં ભક્તો આ દર્શનનો લાભ લઈ એટલે કે જે રૂટ રૂટ છે એ દરમિયાન કેટલીક જગ્યાએ જનતા કર્ફ્યુ પણ રાખવામાં આવશે જેના કારણે વધુ સંખ્યા પણ ભેગી ન થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખશે સરસપુરમાં મામેર દરમિયાન માત્ર ને માત્ર ટ્રસ્ટીઓ અને મર્યાદિત સંખ્યામાં ભાવિક ભક્તો કે જે વ્યવસ્થામાં જોડાયેલા છે એટલા જ મર્યાદિત છે પચાસ થી સો લોકોથી વધારે ત્યાં એકત્રિત સરસપુર પણ નહીં થવા દેવાય એ રીતે અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી પણ એ પ્રકારની સ્થિતિ જોવા મળશે ખાસ કરીને મંદિર દ્વારા કોર્પોરેશન દ્વારા જે સ્વાગત થતું હોય છે ત્યાં અમદાવાદ શહેરના બધા જ કોર્પોરેટર હાજર રહેતા હોય છે પરંતુ આ વખતે ખૂબ ઓછી સંખ્યામાં લોકો હાજર રહેવાની પણ ખાસ સૂચના અપાશે એ જ રીતે મંદિરમાં પણ પરિસરમાં પણ ખૂબ મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશવા દેવાશે આ પ્રકારે રાજ્યના ગૃહ વિભાગે પણ ખાસ અમદાવાદ પોલીસ કમિશનર અને પોલીસ વિભાગને ખાસ સૂચના આપી છે રથયાત્રાની તૈયારી કરવા માટે જેથી નિર્ધારિત સમયે રથયાત્રા નીકળી શકે જી જી આભાર હિતેન્દ્ર માહિતી આપવા બદલ